દાહોદ જિલ્લાના ખાનપુર તાલુકાના નવાડનગરના પીએચસીમાં એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા પ્રસૂતિ સમયે ડોક્ટરે નવજાત બાળકનો હાથ ખેંચી લેતા બાળક ફસાતા મહિલાને દાહોદના ખાનગી દવાખાનામાં રીફર કરાતા નવજાત બાળકને તબીબે મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર ખાતે નવીન બનેલા પીએચસી દવાખાનામાં મનીષા નિમેશકુમાર ભુરિયા નામની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ડિલિવરી માટે લવાઈ હતી અને પીએચસીના ડોક્ટર શૈલેષ વહોનિયાએ પ્રસૂતિના સમયે બાળકનો હાથ ખેંચી નાખતા બાળક ફસાતા તાત્કાલિક ઇમરજન્સી સેવા 108 બોલાવી મહિલાને બાળકનો હાથ ખેંચેલી સ્થિતિમાં જ દાહોદની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી, જ્યાંના તબીબોએ ભારે જહેમત બાદ બાળકને બહાર કાઢતા તે મૃત અવતર્યું હતું. આ ઘટનામાં ડોક્ટર શૈલેષ વહોણિયાની બેદરકારીના કારણે નવજાત બાળકનું મોત નિપજતા તેના પરિવારજનોમાં ભારે રોષ વ્યાપી જોવા પામ્યો છે. આ છોકરી સાહેબ દવાખાને લઈ ગયા અમે તો આ ડોક્ટરે એવું કીધું કે સુવાગણ હું કરાવી આપી, એમ કરીને રાહ જોવાડી. પછી આ ડોક્ટરે એવું કર્યું કે બાળક નહીં આવ્યો તે પેખો હાથ નાખીને છોકરાનો હાથ પકડીને ખીચ્યો. તો પછી ડોક્ટર ગભરાયો કે નહીં ગભરાયો, પછી અમને મોકલી આપ્યું એમ કે 108 લઈ જાય લાવીને દાહોદ મોકલી આપો. એવું મને હમણ કીધું તો અહીંથી તો બાળકનો હાથ આવી ગયો અને પછી મોકલી આપ્યો. પછી અમે અહીં લાવ્યા તો અહીં તો સાહેબે હમણ સીજર કરી આપ્યું, છોકરો ઓફ થયેલો. તો અમારી છોકરી નહીં લાવતા તો ઓફ થઈ જતી. એવું તમારું નામ સુમિત્રા. તમે છોરીના કોણ લાગો? હાબી લાગુ છું. મારી છોકરી હતી તો નવાનગર દવાખાને લીધા તો એના હાથ ખીસ્યો કે છોકરી આવી તો પણ મા મને બસાવો અને અહીંથી મારી હાલે ઠારી નથી અને ઉપર લેવડાય મને સારું કરો ને હાથ ખીસીને આવો લેવડાય કાઢી દીધો ડોક્ટરે. પછી ગભરાણ થઈ ગયો નવાનગર, ગભરાણ થયા પછી અહીં લાવ્યા. તમારો છોકરો કઈ છે? છોકરો ઓફ થઈ ગયો કાઢ્યો અહીં તો કાઢ્યો. છોકરી કેવી છે તબિયત? તમારું નામ? લીંબુબેન.